હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. તેની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરવાના છીએ. તો જે લાસ્ટ વિડીયોની અંદર ભણાતા તે કન્સેપ્ટને આધારે સ્વાધ્યાય 2.2 જે છે તેની આપણે આજે શરૂઆત કરશું. લાસ્ટ વિડીયોમાં આપણે જે સૂત્ર જોયા હતા તે તમારા માટે આઈએમપી છે, જે 2.2માં આપણે જરૂર પડવાની છે. તેમાં આપણે શું જોયું હતું મિત્રો? બહુપદીઓના શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધો વિશે જોયું હતું, જેમાં સુરેખ બહુપદીઓમાં કેવી રીતના શૂન્ય મેળવવા એ જોયું હતું. દ્વિઘાત બહુપદી હોય તો તેના શૂન્યના સરવાળો અને શૂન્યનો ગુણાકાર કેવી રીતે મેળવવો તે જોયું હતું. તેની સાથે સાથે આપણે સહગુણકો સાથે સંબંધ સરખાવ્યો હતો. નેક્સ્ટ ત્રીજું આપણે જોયું હતું, ત્રિઘાત બહુપદી જે આપેલી હોય તેમાં શૂન્યનો સરવાળો, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો, શૂન્યના ગુણાકારો, આ બધાયનો આપણે સૂત્ર જોયા હતા, મતલબ કે તે કેવી રીતે મેળવવું તે જોયું હતું. અને તે ઉપરાંત તેનો સહગુણક સાથેનો સંબંધ કેવી રીતના છે તે આપણે જોયું હતું. રેડી? તો લાસ્ટ વિડીયોમાં જે જોયેલું હતું તેના ઉપરથી આપણે આજે આ સ્વાધ્યાય 2.2 જોવાનું છે. તો તેમાંની પહેલી રકમ છે મિત્રો, ટેક્સ્ટ બુકની અંદર 28માં પેજ ઉપર તમને આની રકમ જોવા મળશે. ક્વેશ્ચનમાં એવું કીધેલું છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય મેળવો. મતલબ કે આ જે બહુપદી આપેલી છે આવી રીતના દ્વિઘાત બહુપદી આપેલી છે જેની અંદર 6 દાખલા છે તેના આપણે શૂન્ય મેળવવાના છે. તે ઉપરાંત તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. મતલબ કે શૂન્ય મેળવશું તેના ઉપરથી આપણે સહગુણકો સાથેનો આપણે સંબંધ પણ ચકાસવાનો છે. તો અહીંયા દાખલા જોશું મિત્રો, જેમાં આપણે કેવી રીતના ગણવા તે પણ અહીંયા તમને હું અત્યારે સમજાવીશ. અને સૌથી પહેલાં આપણે શૂન્ય કેવી રીતના મેળવો તે પણ જોશું. તો શૂન્ય મેળવવા માટે તમને અવયવ પાડતા આવડવા જોઈએ, જે તમે 9મા ધોરણની અંદર લગભગ ભણી ગયા છો. તો તે આધારિત આપણે અહીંયા અવયવ પાડશું. તો સૌથી પહેલાં આપણે એક્સ વર્ગ માઇનસ 2x - 8 આપેલા છે તેના અવયવ પાડવા હોય તો મિત્રો કેવી રીતના પાડશું? આ મિત્રો ખાસ ધ્યાન આપજો, આ નિશાનીનો બહુ જ મહત્વ છે. આ અવયવ પાડવું હું અત્યારે તમને શીખવાડું છું. કદાચ તમે 9મામાં ભણેલા હોય તો ભણે ભલે, અને ના ભણ્યા હોય તો પણ હું તમને અત્યારે અહીંયા સમજાવીશ. રેડી? તો તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મેથ્સની અંદર તમારે આગળ વધવું હોય તો અવયવ પાડતા તો તમને આવડવા જોઈએ. કારણ કે ફ્યુચરમાં જે કાંઈ પણ વસ્તુ આવશે તેમાં અવયવ પાડવો તમને બહુ બેઝિક કન્સેપ્ટ તરીકે હશે. રેડી? જેમ આગળ વધતા જશો તેમ તેમ અવયવ પાડવો તમને એકદમ શોર્ટમાં આવડતા જશે. આ જ ચેપ્ટરની અંદર તમને હું શોર્ટમાં અવયવ કઈ રીતના પાડવા તે પણ હું શીખવાડી દઈશ. પરંતુ અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ અવયવ કઈ રીતના પાડવા તે પણ જોશું, જેથી કરીને આપણે શૂન્ય મેળવી શકીએ. રેડી? તો શરૂઆતમાં પહેલી આપણે રકમ આપેલી છે દાખલા નંબર 1 ની અંદર, પહેલો રકમ એવી છે એક્સ વર્ગ માઇનસ 2x - 8. મતલબ કે જે રકમ આપેલી છે તે દ્વિઘાત બહુપદી છે. આ જે બહુપદી આપેલા છે તેના અવયવ પાડવા હોય તો સૌથી પહેલા તમારે એક્સ વર્ગ પહેલા લખી નાખવાનું છે, છેલ્લે અહીં માઇનસ 8 લખી નાખવાનું છે. વચ્ચે બે પદ સમાય તેટલી આપણે જગ્યા રાખી દેવી. રેડી? અહીંયા અત્યારે હું અવયવ પાડતા શીખવાડું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. જ્યાં બીજી નિશાની આપેલી છે, બીજી નિશાની હું તમને એમ કહું છું કે વચ્ચે બે પદ સમાય તેટલી તમારે જગ્યા રાખવાની છે. હવે બે પદ જે મૂકવાના છે તેની નિશાની આપણે પહેલા મૂકશું અને પછી આપણે અવયવ પાડશું, જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકો અને સમજી શકો અને આરામથી ગણી શકો. રેડી? તો અહીંયા માઇનસ નિશાની જ્યારે હોય મિત્રો, લાસ્ટ પદ જે છે, છેલ્લું પદ, તેની નિશાની માઇનસ હોય અથવા તો પ્લસ હોય, આ બેમાંથી કોઈ એક નિશાની હશે. જો માઇનસ હોય તો બંને જે અહીંયા બે બંને પદ લખવાના છે બંને પદની નિશાની અલગ અલગ આવશે, અને અહીંયા જ્યારે છેલ્લા પદની નિશાની પ્લસ હશે મિત્રો ત્યારે અહીં જે બે પદ લખવાના છે તે બંનેની નિશાની સેમ આવશે. રેડી? તો અહીં પ્રમાણે લખું છું કે છેલ્લા પદ છેલ્લું પદ છે તેની માઇનસ નિશાની હોય તો જે બંને પદ લખવાના છે મિત્રો એની નિશાની કેવી આવશે? અલગ આવશે. અને આ પ્લસ જ્યારે છેલ્લા પદની નિશાની પ્લસ હોય ત્યારે બંને પદની નિશાની સરખી આવશે. રેડી? આ વસ્તુ તમારે ઉપર હેડિંગમાં હાસ્યો જે હોય એમાં ઉપર જે કોરું પેજ હોય તેમાં તમારે લખી નાખવાનું રહેશે, જેથી કરીને તમારે ભવિષ્યમાં યાદ રાખવામાં સરળતા રહેશે. રેડી? તો છેલ્લા પદની નિશાની માઇનસ, તો જે વચ્ચે બે પદ લખવાના છે તે બંનેની નિશાની અલગ આવશે. કઈ આવશે એ હમણાં થોડીક વારમાં કહું છું, અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે છેલ્લા પદની નિશાની માઇનસ તો બંને પદની નિશાની અલગ આવશે, છેલ્લા પદની નિશાની પ્લસ તો બંને પદની નિશાની સરખી આવશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અવયવ પાડતા આવડવું જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં તમે કોઈ પણ હાયર એજ્યુકેશનમાં જશો, મતલબ કે 11-12 સાયન્સમાં જાવ તોય ભલે, એન્જિનિયરિંગમાં જાવ તોય ભલે, મતલબ કે ડિપ્લોમા રિલેટેડ કોઈ પણ કોર્સ કરો તોય ભલે, અથવા કોમર્સ રાખો તોય ભલે, રેડી? જ્યાં પણ મેથેમેટિકલ ટર્મ આવશે ત્યાં તમારે અવયવ પાડવાની લગભગ જરૂર પડવાની જ છે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તમે મેથ્સ ઇઝી બનાવી શકો. રેડી? તો અહીંયા મેં તમને કીધું એ પ્રમાણે અલગ સાઇન આવશે અત્યારે, કારણ કે છેલ્લા પદની નિશાની માઇનસ છે તો આ માઇનસ એવું કહે છે કે અલગ સાઇન આવશે બંને પદની. રેડી? હવે બંને પદ અહીંયા બે પદ લખવાના છે તો બંને નિશાની અલગ આવશે, તો હવે કઈ નિશાની આવશે એ આપણે ફોકસ કરવાનું છે, કાં તો માઇનસ હશે કાં તો પ્લસ હશે. તો એ બે સાઇનમાંથી આપણે કઈ સાઇન કેને દેવી તો એના માટે તમારે આગલી નિશાની જોવાની. આગલી નિશાની માઇનસ છે તો પહેલા પદની નિશાની માઇનસ આવશે, આગલી નિશાની પ્લસ હોય તો પહેલા પદની નિશાની પ્લસ આવશે, તે છેલ્લું પદ માઇનસ હોય તોય ભલે, છેલ્લું પદ પ્લસ હોય તોય ભલે,
પહેલા પદની નિશાની તો તમારે આ મૂકી જ દેવાની છે. અહીંયા માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. રેડી? હવે છેલ્લા પદની નિશાની માઇનસ છે એ એવું કહે છે મિત્રો અલગ આવે, એટલે કે બીજું જે પદ મૂકશું અહીંયા તે નિશાની અલગ આવશે. કઈ? તો કે આ માઇનસ આપેલી છે તો અહીંયા પ્લસ આવશે, અહીંયા જો પ્લસ હોત તો અહીંયા માઇનસ આવે. હવે પ્રશ્ન એ, તો કે આ નિશાની કે છે એવી, તો કે અહીંયા ઉપરથી આ ડાયરેક્ટ મૂકી દીધી છે, અહીંયા માઇનસ તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ. શું કામ અલગ? આ બીજી નિશાની જે છે, મતલબ કે છેલ્લા પદની જે નિશાની છે તે માઇનસ જોવા મળે છે, એટલા માટે અહીંયા અલગ. રેડી? તો અહીંયા એ પ્રમાણે તમારે સાઇન મુકાઈ જાય પછી ભાગ પાડવાના છે. ભાગ કેવી રીતે પાડવાના મિત્રો? છેલ્લું જે પદ આપેલું છે તેના ભાગ પાડવાના થશે. અને પ્રક્રિયા શું કરવાની થશે? તો આગળ નિશાની છે તે પ્રક્રિયા કરવાની થશે. તો અહીંયા આઠના ભાગ પાડવાના છે, બાદબાકી કરવાની છે. એટલે કે બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ મિત્રો? બે આવવા જોઈએ. આગળ કઈ સાઇન છે એ અત્યારે હવે જોવાનું થતું નથી. ભાગ પાડવા ટાણે તમારે આગળ નિશાની કઈ છે તે જોવાની થતી નથી. આઠના ભાગ પાડો, બાદબાકી કરતા બે આવવા જોઈએ. મિત્રો આઠના તો તમે ભાગ પાડી જ શકો કે જેને બાદબાકી કરતા બે આવે, તો એવા બે ભાગ પાડો. મતલબ કે બે હવે એવું ગોતો કે જેની બાદબાકી કરશો તો બે આવે. તો મિત્રો ચાર દુ કેટલા થાય? આઠ થાય. તો ચારમાંથી બે બાદ કરશો તો બે જવાબ આવે. તો અહીંયા આપણે આઠના ભાગ પડ્યા, બાદબાકી કરતા બે આવે, તેવા બે ભાગ પડી ગયા ચાર અને બે. એટલે કે અહીંયા આપણે ચાર એક્સ લખશું અને બે એક્સ, એટલે કે ટુ એક્સ લખશું. મિત્રો મેં અહીંયા ચાર એક્સ લખ્યા અને ટુ એક્સ લખ્યા. ખાસ ધ્યાન રાખજો, મોટું જે પદ હોય ચાર એક્સ અને ટુ એક્સ આ બે પદ થયા, જેમાંથી ચાર એક્સ પદ છે તે ટુ એક્સ પદ કરતા મોટું છે. તો જે મોટું પદ આવે તેને પહેલા લખવાનું છે. આ જ રીતના લખજો, નકર ઊંધું થઈ જશે, નિશાનીમાં ગોટાળા થઈ જશે. મતલબ કે આખી સાઇન વાઇઝ અવયવ જે પડશે તે અલગ આવશે. અવયવો સાચા પડશે પરંતુ સાઇન દેની વિરુદ્ધાર્થી થઈ જશે. રેડી? તો અહીંયા જે પ્રમાણે મેં સાઇન મુકાવી એ જ પ્રમાણે તમારે અહીંયા પદ લખવાના છે. મોટું પદ અહીંયા લખવાનું છે, નાનું પદ અહીંયા લખવાનું છે. આવી રીતના તમારે બે પદ અહીંયા મૂકવાના રહેશે. રેડી? પાછું એકવાર થોડુંક ઝડપથી રિપીટ કરું છું. સૌથી પહેલાં તમારે છેલ્લા પદની નિશાની જોવાની છે, માઇનસ છે કે પ્લસ. જો માઇનસ હોય તો બંને જે પદ મૂકવાના છે તે બંને પદો અલગ આવશે, પ્લસ હોય તો બંને પદો સરખા આવશે. અત્યારે માઇનસ છે તો બંનેના સાઇન અલગ આવશે, એ આપણે નક્કી થઈ ગયું. હવે પહેલા પદની સાઇન જે અહીંયા હોય તે ડાયરેક્ટ મૂકી દેવાની છે. આપણે જાણીએ છીએ કે અહીંયા માઇનસ છે એટલા માટે બંને પદની સાઇન અલગ આવશે. તો અહીંયા માઇનસ મૂકેલી છે તો અહીંયા પ્લસ મૂકી દીધી. રેડી? તો આ સાઇન મુકાઈ જાય પછી આપણે અવયવ પાડવાના છે. કેના અવયવ? તો કે આઠના અવયવ, છેલ્લા પદના અવયવ, એટલે કે છેલ્લા પદના ભાગ પાડવાના છે. આ પ્રક્રિયા કરવાની છે. અહીંયા માઇનસ છે એટલે બાદબાકી કરશું, પ્લસ હોત તો સરવાળો કરે, આઠ ના ભાગ પાડો, બાદબાકી કરતા બે આવે. તો ચાર દુ આઠ થાય, એમાંથી મોટું પદ હોય અહીંયા લખવાનું, નાનું પદ હોય અહીંયા લખવાનું. રેડી? તો આ રીતના અવયવ પાડવાના છે. હવે બબ્બેની જોડી બનાવશું મિત્રો, બબ્બેની જોડી બનાવશું. એમાંથી તમને કંઈક સામાન્ય જોવા મળશે. તો અહીંયા સામાન્ય શું જોવા મળે છે? એક્સ વર્ગ એટલે એક્સ ઇન્ટુ એક્સ થાય, એટલે કે અહીંયા એક્સ ઇન્ટુ એક્સ લખેલું છે. તો બંનેમાં એક્સ સામાન્ય જોવા મળે છે. તો એક્સ કોમન કાઢ લઈ તો અહીંયા બ્રેકેટમાં વધશે એક્સ માઇનસ ચાર. રેડી? તો આ બાજુ અહીંયા આપણે સામાન્ય લઈ લીધો એક્સ અને કાઉન્સમાં હોય તો એક્સ માઇનસ ચાર. એ જ રીતના અહીંયા એક્સ માઇનસ જે ચાર કાઉન્સમાં બન્યું છે એ જ વસ્તુ અહીંયા તમને બનશે. તો એવું શું સામાન્ય કાઢશું કે જેથી કરીને અહીંયા એક્સ માઇનસ ચાર કાઉન્સ બની જાય? તો અહીંયા તમને મિત્રો જોવા મળે છે કે પ્લસ ટુ તમે સામાન્ય લઈ લેશો તો એક્સ માઇનસ ચાર વધશે. અહીંયા ચાર દુ આઠ, એટલે કે બે ગુણ્યા ચાર છે, અહીંયા બે ગુણ્યા એક્સ છે. તો બેમાંથી બે આપણે સામાન્ય લઈ લીધા. અહીંયા એક્સ હોય તો અહીંયા માઇનસ સાઇન વધી, અને ચાર ગુણ્યા બે લખેલા હતા એમાંથી બે સામાન્ય નીકળી ગયો એટલે ચાર વધ્યા. રેડી? હવે પાછું આ તમે આ પદ અને આ પદ બંને પદ જોશો તો એક્સ માઇનસ ચાર, એક્સ માઇનસ ચાર બેમાં સામાન્ય જોવા મળે છે. એટલે પાછું સામાન્ય લઈ લેશું, એક્સ માઇનસ ચાર સામાન્ય લઈ લઈ. તો અહીંયા કાઉન્સની અંદર પહેલા પદમાં આપણને એક્સ વધે છે અને બીજા પદમાં આપણને પ્લસ બે વધે છે, એટલે બીજો કાઉન્સ પણ રેડી થઈ ગયો એક્સ પ્લસ ટુ. તો આ જે બહુપદી આપેલી હતી તેના અવયવ થયા એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ ટુ. રેડી? તો આ બે અવયવો છે. હવે આપણે શૂન્યની વાત કરીએ મિત્રો. શૂન્ય મેળવવાના છે અને સહગુણક સાથે સંબંધ ચકાસવાનો છે. તો સૌથી પહેલા આપણે શૂન્ય મેળવવો છે. તો શૂન્ય મેળવવા માટે આપણે મેં તમને વાત કરેલી હતી કે જે બહુપદી હોય તેના બરાબર શૂન્ય લઈ લેવાનો, એટલે તમને શૂન્ય મળશે. રેડી? તો આના બરાબર આપણે શૂન્ય લઈ લેશું. મતલબ કે અહીંયા અત્યારે હું ડાયરેક્ટ લખું એક્સ માઇનસ ચાર ઇન્ટુ એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો. રેડી? આ અને આ બે ગુણાકારમાં છે. આ બેનો ગુણાકાર અહીંયા આપણે એવું કહી શકીએ કે ઝીરો છે. તો એનો મતલબ એવો થાય આનો ગુણ આના બરાબર ઝીરો લખી શકો, આના બરાબર ઝીરો લખી શકશો. એટલે કે એક્સ માઇનસ ચાર બરાબર ઝીરો પ્લસ કોમા એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો. રેડી? તેથી એક્સ બરાબર ચાર, આ માઇનસ ચાર છે, બરાબરની સામે જાય તો પ્લસ ચાર કોમા એક્સ બરાબર માઇનસ બે. આ પ્લસ બે છે, બરાબરની સામે જાય તો માઇનસ બે. તો એક્સ બરાબર ચાર અને એક્સ માઇનસ બે આપેલી બહુપદીના શૂન્ય છે. આ શૂન્ય મેળવવા માટેની પ્રક્રિયા હતી. અહીંથી જે પ્રક્રિયા કરી તે શૂન્ય મેળવવા માટેની પ્રક્રિયા હતી. રેડી? આ સૌથી પહેલાં આપણે અવયવ પડ્યા. અવયવ પડી જાય પછી જ તમને શૂન્ય મળશે, કારણ કે અવયવ પડ્યા વગર આપણે શૂન્ય મેળવી શકીએ નહીં. અને જે અવયવ પડ્યા છે તેના બરાબર આપણે શૂન્ય લેશો તો જ તમને શૂન્ય મળી શકશે. શૂન્ય કયા મેળા મિત્રો? ચાર અને માઇનસ બે.
શૂન્ય તમારા સાચા છે કે નહીં તે પણ તમે ચકાસી શકો. કેવી રીતના? તો આ જે જવાબ મળે છે તેને તમે બહુપદીમાં મૂકો, એમાં જવાબ મૂકતા જો જવાબ ઝીરો આવી જાય તો તમે એવું ચકાસણી કરી શકો કે આપણા જે શૂન્ય મળ્યા છે તે શૂન્ય સાચા છે. રેડી? તો અત્યારે આપણને શૂન્ય મળી ગયા છે ચાર અને માઇનસ બે. તો અહીં આપણે લખશું એક્સ વર્ગ માઇનસ ટુ એક્સ માઇનસ આઠ ના શૂન્ય બરાબર ચાર કોમા માઇનસ બે છે. રેડી? હવે શૂન્ય મળી ગયા પછી આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તેના માટેની પ્રક્રિયા કરીએ. સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે દ્વિઘાત બહુપદી માટે બે પ્રક્રિયા થાય, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. રેડી? જે આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું. તો સૌથી પહેલાં આપણે શૂન્યનો સરવાળો કરશું. એક શૂન્ય આપણી પાસે ચાર છે અને બીજો શૂન્ય આપણે માઇનસ બે છે. અને આ દાખલાની મતલબ કે શૂન્યના આપણે સરવાળા અને શૂન્યના ગુણાકાર મેળવતા પહેલાં આપણે જે સહગુણક સાથેનો સંબંધ હતો તે હું એકવાર તમને પાછું રિપીટ કરું છું, મતલબ કે એ તમને બતાવું છું અહીંયા સૂત્ર કેવી રીતના હતું. દ્વિઘાત બહુપદી માટે આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરેલી હતી, બે શૂન્ય લીધેલા હતા, તેમાંનો એક શૂન્ય આલ્ફા ધાર્યો હતો, બીજો શૂન્ય બીટા ધાર્યો હતો. તો આલ્ફા પ્લસ બીટા બરાબર આવું સૂત્ર બનતું હતું મિત્રો, માઇનસ બીના છેદમાં એ. બહુપદી આ પ્રકારની હતી, એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ ઝીરો, એ કોમા બી કોમા સી બિલોંગ્સ ટુ કેપિટલ આર. રેડી મિત્રો? આવી રીતના દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ હોય તેના ઉપરથી બે શૂન્યનો સરવાળો તમારે મેળવવો હોય તો માઇનસ બીના છેદમાં એ આવું સૂત્ર હતું. તેમાંથી બી એટલે શું હતું મિત્રો? માઇનસની સાઈન એમ રહેશે, બી એટલે એક્સનો સહગુણક, અત્યારે શોર્ટમાં લખું છું સ ટપકું ગુ ટપકું, અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક. રેડી? તો આ જે સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા બરાબર તમારે આવી રીતના ડાયરેક્ટ ચકાસણી કરવાની છે, માઇનસ એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક. રેડી? તો સૌથી પહેલાં આપણે ચકાસણી કરતા પહેલાં અહીંયા આપણે સાઈડમાં એવું ગોતી લેશું કે અહીંયા એ બરાબર કેટલા છે મિત્રો? એક છે, બી બરાબર માઇનસ બે છે અને સી બરાબર માઇનસ આઠ છે. રેડી? જેને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવ્યું એટલે આપણને આ મળી ગયું, એ બરાબર એક, બી બરાબર માઇનસ બે અને સી બરાબર માઇનસ આઠ. આને તમારે સાઈડમાં ગણવાનું છે, દાખલાની અંદર ક્યાંય બતાવવાનું નથી, આ ખાલી તમારા ચકાસણી માટે જ આ લખેલું છે. રેડી? હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં શૂન્યનો સરવાળો કરી, સૂત્ર લખેલો છે શૂન્યનો સરવાળો એ પ્રમાણે. શૂન્યનો સરવાળાનો ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરવાનું નથી, અહીંયા જે આપણને શૂન્ય મળેલા છે તેનો સરવાળો કરવાનો છે. અહીંયા શૂન્ય એક ચાર છે અને બીજો શૂન્ય છે માઇનસ બે. રેડી? એટલે કે આલ્ફા બરાબર ચાર કહી શકો અને બીટા બરાબર માઇનસ બે કહી શકો. તો બેનો સરવાળો કરી એટલે કે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે ચાર માઇનસ બે બરાબર બે આવે. રેડી? હવે આ બે એટલે કે જે શૂન્યનો સરવાળો આપણને બે મળ્યો એના ઉપરથી આમાં જવાનું છે, એક્સનો સહગુણક અને એક્સ વર્ગનો સહગુણક ઉપર આવી જવાનું છે. અહીંયા તમે જોશો એક્સ વર્ગનો સહગુણક એટલે એ બરાબર એક છે, એક્સનો સહગુણક એટલે માઇનસ બે જેને બી કીધું છે, અને અચળ પદનો સહગુણક એટલે કે અચળ પદ માઇનસ આઠ છે. રેડી? તો તે પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે. તો અહીંયા ગોઠવણી કરશો તો અહીંયા માઇનસ બે છે, એ આપણે સૂત્ર માઇનસ બીના છેદમાં એ બનાવવું હોય તો અહીંયા પહેલાં માઇનસ વડે ગુણી નાખી અને માઇનસ વડે ભાગી નાખી. રેડી? અને છેદમાં કાંઈ ન હોય તો શું હોય મિત્રો? એક હોય, એટલે કે માઇનસ વડે ગુણ્યા ભાગ્યા, મતલબ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આવી રીતના માઇનસ માઇનસ મેં લખી નાખ્યા છે, જેમાં માઇનસ નિશાની આગળ એમણમ રહેશે. માઇનસ બી એટલે તમે મિત્રો જોશો બી છે, તો અહીંયા આપણે બી લખી નાખશું, અને વન એટલે શું છે મિત્રો? એ છે, તો અહીં એ લખી નાખશું. રેડી? આ આપણે સાઈડમાં લખેલું છે, દાખલામાં કંઈ બતાવેલું નથી. તો અહીંયા માઇનસ બીના છેદમાં એ, તો માઇનસ બીના છેદમાં એ સૂત્ર આવી ગયું, જેમાં બી એટલે શું છે મિત્રો? એક્સનો સહગુણક, એક્સનો સહગુણક, અને બી એટલે એક્સ વર્ગનો સહગુણક. રેડી મિત્રો? તો અહીંયા શૂન્યના સરવાળા સાથે જે સહગુણકનો સંબંધ હતો તે આપણે દર્શાવી દીધો છે. હવે શૂન્યના આપણે ગુણાકાર માટેની વાત કરીએ તો તેનું સૂત્ર હું અહીં લખું, આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ હતો, સી એટલે અચળ પદ હતું, અથવા તો અહીંયા તમે જોઈ શકો છો એ એટલે એક્સ વર્ગનો સહગુણક. રેડી? તો આ પ્રમાણે આપણે હવે ગોઠવણી કરીએ. શૂન્યનો ગુણાકાર જે આપણને શૂન્ય બે મળ્યા છે ચાર અને માઇનસ બે, તેનો ગુણાકાર કરશું. શૂન્યનો ગુણાકાર, એક શૂન્ય છે ચાર અને બીજો શૂન્ય છે માઇનસ બે, બેને ગુણાકારમાં મૂકી દીધા છે, પ્લસ માઇનસ માઇનસ થશે, ચાર દુ આઠ થશે. રેડી? હવે આપણે આ સીના છેદમાં એ પ્રમાણે ગોઠવશું. અહીંયા તમે સી જોશો તો માઇનસ આઠ છે, એ એટલે એક છે, તો અહીંયા છેદમાં કાંઈ ન હોય તો આપણે એક લખી શકીએ. માઇનસ આઠના છેદમાં એક, માઇનસ આઠ એટલે શું છે મિત્રો? સી, અને વન એટલે એ, તો અહીંયા આપણે લખી નાખીએ સીના છેદમાં એ. સી એટલે શું મિત્રો? અચળ પદ, અને એ એટલે શું મિત્રો? એક્સ વર્ગનો સહગુણક. રેડી? તો અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય છે, મતલબ
તમારે કરવાનું શું હતું મિત્રો? શૂન્ય ગોતવાના હતા અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હતો. તો આપણે ચકાસી લીધો છે, સૌથી પહેલા આ બાજુ શૂન્ય મેળવ્યા, અહીંયા શૂન્યના સરવાળાનું ચકાસણી કરી, શૂન્યના ગુણાકારની ચકાસણી કરી. કોની સાથે? તો કે સહગુણક સાથે. તો અહીંયા આ રીતના આપણે દાખલા ગણવાના હતા. તો તે દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે, મતલબ કે દાખલા નંબર એકનો પહેલો દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે જોશું દાખલા નંબર બે. હવે જોઈએ દાખલા નંબર બે, મતલબ કે ક્વેશ્ચન એક નો દાખલા નંબર બે. આ જ પ્રક્રિયા, મતલબ કે જે લાસ્ટ દાખલાની અંદર જે પ્રક્રિયા કરી એ જ પ્રક્રિયા કરવાની છે. તો જે લાસ્ટ દાખલો મેં સમજાવેલો તેમાં બહુ જ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવેલું હતું. હવે થોડુંક આ દાખલાની અંદર થોડીક સ્પીડ પકડીશ, જેથી કરીને આપણે ઝડપથી દાખલા ગણી શકીએ. તો અહીંયા જોઈએ આપણે, ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન આવી રીતના બહુપદી આપેલી છે. અહીંયા જે ચલ છે તે એસ છે. લાસ્ટ દાખલાની અંદર, મતલબ કે જે આગલો દાખલો હતો દાખલા નંબર એક, તેની અંદર ચલ એક્સ હતો, અહીંયા ચલ તમને એસ જોવા મળે છે. તો આપણે એ જ પ્રક્રિયા, મતલબ કે જે લાસ્ટ દાખલાની અંદર જે પ્રક્રિયા કરી લીધી તે જ પ્રક્રિયા કરવાની છે, પરંતુ ચલ એસ ધ્યાનમાં રાખવાનું છે. રેડી? અહીંયા જે એક્સનો સહગુણક ને એક્સ વર્ગનો સહગુણક લખેલો હતું, ત્યાં એસનો સહગુણક એસ વર્ગનો સહગુણક એ રીતના થઈ જશે. રેડી? તો અહીંયા આપણે જોઈએ મિત્રો, આના સૌથી પહેલા અવયવ પાડી. તો આના અવયવ કઈ રીતના પાડશું મિત્રો? લાસ્ટ દાખલાની અંદર એક્સ વર્ગનો સહગુણક એક હતો, અહીંયા એસ વર્ગનો સહગુણક ચાર છે. તો સૌથી પહેલા આપણે ભાગ પાડતા પહેલા અહીંયા આપણે આ બેનો ગુણાકાર કરવો પડશે, ચાર એકા ચાર. રેડી? તો આપણે જ્યારે ભાગ પાડશું ત્યારે ચારના ભાગ પાડશું મિત્રો. અહીંયા સૌથી પહેલા આપણે પહેલું પદ લખી નાખશું અને છેલ્લું પદ લખી નાખશું, વચ્ચે બે પદની જગ્યા રાખશું. હવે સાઈન મૂકી દઈશું, આ પહેલી સાઈન અહીંયા પહેલામાં મૂકી દઈશું. બે પદની સાઈન મૂકો ને એમાં પહેલી સાઈન મુકાઈ ગઈ છે, બીજી સાઈન તમે જોશો તો પ્લસ છે. પ્લસ એવું કહેતું તું, અહીંયા સરખી સાઈન મૂકો. તો અહીંયા જે મૂકેલી છે તે જ અહીંયા મૂકી દેવાની છે. હવે જે બે પદ ગોતવાના છે તેના માટે આપણે અવયવ પાડવા પડશે, મતલબ કે ભાગ પાડવા પડશે. ભાગ કોના પાડવાના છે? ચાર અને એકનો ગુણાકાર કરી નાખવાનો છે, ચાર એકા ચાર, પછી ભાગ પાડવાના છે. રેડી? તો ચારના ભાગ પાડો, પ્લસ કરતા ચાર આવે. આ પ્રક્રિયા કઈ કરવાની છે મિત્રો? પ્લસ એટલે કે સરવાળો કરવાનો છે. ચાર એકા ચાર, ભાગ કોના પાડવાના છે? ચારના. ચારના ભાગ પાડો, સરવાળો કરતા ચાર આવે. બે દુ ચાર, રેડી? બે ગુણ્યા બે એટલે ચાર થાય. તો અહીંયા આવશે ટુ એસ, આમાં કોઈ મોટું નથી ને કોઈ નાનું નથી, તો ટુ એસ બે જગ્યાએ લખી નાખવાનું છે. રેડી? ટુ એસ અહીંયા, ટુ એસ અહીંયા. હવે બબ્બે પદની જોડી બનાવવાની છે મિત્રો. રેડી? હવે અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ કોમન કાઢતા જશું. પહેલામાંથી બે કોમન નીકળે છે અને એસ પણ કોમન નીકળે છે. રેડી? હવે ટુ એસ આમાંથી કોમન નીકળી જાય એટલે અહીંયા શું છે મિત્રો? ટુ એસ, અહીંયા ટુ એસ કોમન નીકળી ગયા એટલે વન તો હોય જ ગુણાકારમાં, તો વન લખશું. આ બેમાંથી આપણે આવો કાઉન્સ બનાવવો હોય તો આપણે માઇનસ નિશાની કોમન કાઢવી પડશે. આ કાઉન્સની અંદર ટુ એસ પ્લસમાં છે અને વન માઇનસમાં છે, પણ એનાથી વિરુદ્ધ સાઇનમાં જ અહીંયા તમને જોવા મળે છે. એટલા માટે આપણે માઇનસ સાઇન કોમન કાઢી નાખશું, અને જ્યારે કાંઈક કોમન ના દેખાતું હોય ત્યારે વન તો કોમન લખવાનું છે. રેડી? એટલે માઇનસ વન કોમન નીકળશે, અહીંયા ટુ એસ આવશે, માઇનસ વન આવશે. રેડી? હવે આ પદ અને આ પદ બેમાં તમને આ જે કાઉન્સમાં જોવા મળે છે તે તમને સામાન્ય જોવા મળે છે, એટલે કે ટુ એસ માઇનસ વન થશે. અહીંયા પણ ટુ એસ માઇનસ વન થશે, એટલે કે આ ટુ એસ માઇનસ વન કોમન લીધા એટલે અહીંયા ટુ એસ વધ્યા, અહીંયા વન વધ્યા. અહીંયા આપણને ટુ એસ માઇનસ વન, આપણા બે ટુ એસ માઇનસ વન, ટુ એસ માઇનસ વન અવયવ થાય છે, એટલા માટે આપણે શૂન્ય મેળવવું હોય તો અહીંયા કાઉન્સમાં આ બંને કાઉન્સ બરાબર આપણે શું લેશું મિત્રો? શૂન્ય લેશું. રેડી? હવે બંને કાઉન્સ બરાબર શૂન્ય લીધા છે એટલા માટે આપણે એવું લખી શકશું, ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો, ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો. રેડી? અહીંયા એસ બરાબર આ માઇનસ વન છે, સામે જાય તો પ્લસ વન થઈ જશે, બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, વન બાય ટુ. અહીંયા પણ એ જ પ્રક્રિયા થશે, એસ બરાબર વન બાય ટુ. મતલબ કે બંને શૂન્ય અહીંયા સરખા આવે છે, વન બાય ટુ, વન બાય ટુ. રેડી? તો એ બંને શૂન્ય જ્યારે સરખા મળી જાય, એટલે કે શૂન્ય અહીંયા આપણને મળી ગયા છે, ઓછામાં ઓછા સોરી વધુમાં વધુ બે શૂન્ય મળે છે, કાં તો ઝીરો શૂન્ય મળે, કાં તો એક શૂન્ય મળે, અને કાં તો બે શૂન્ય મળે. અહીંયા તમે જોશો મિત્રો બે શૂન્ય મળ્યા છે, પરંતુ બંને શૂન્ય કેવા છે મિત્રો? સરખા છે. રેડી? હવે આગળની પ્રક્રિયા કરીએ તો અહીંયા સૌથી પહેલા આપણે આ સાઈડમાં લખી નાખશું, એ બરાબર કેટલા મિત્રો? ચાર, બી બરાબર માઇનસ ચાર, અને સી બરાબર પ્લસ એ. રેડી? આને તમારે સાઈડમાં લખવાનું છે જેથી કરીને આપણે ચકાસણી કરી શકીએ. હવે શૂન્યનો સરવાળો કરશું, શૂન્યનો સરવાળો, અહીંયા બે શૂન્ય સરખા છે, સરવાળામાં પણ બંને સરખી સંખ્યાઓ આવશે, વન બાય ટુ પ્લસ વન બાય ટુ. રેડી? બે શૂન્ય સરખા છે એટલા માટે બંને વન બાય ટુ પ્લસ વન બાય ટુ. રેડી? હવે બેનો સરવાળો કરશો મિત્રો તો વન પ્લસ વન બાય ટુ પ્લસ વન બાય ટુ એટલે કે અડધો પ્લસ અડધો બરાબર આખું થાય, એટલે કે વન થશે. રેડી? તો એ વન. હવે અહીંયા તમારે મિત્રો જોવાનું છે સૂત્રમાં માઇનસ બી બાય એ આવવું જોઈએ. રેડી? બી બરાબર માઇનસ ચાર છે, તો અહીંયા તમારે શું કરવું પડશે? ચાર વડે ગુણવા પડશે, માઇનસ ચાર વડે ગુણશું અને માઇનસ ચાર વડે ભાગી નાખશું. રેડી? મતલબ કે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, ચાર ભાગ્યા ચાર એટલે એક થાય. રેડી? તો આપણે એ પ્રમાણે ગોઠવણી કરી છે, એટલે કે માઇનસ ચારની જગ્યાએ તમે બી લખી શકો. માઇનસના આગળની માઇનસ છે એ માઇનસ રહેશે, માઇનસ ચારની જગ્યાએ આપણે બી લખી શકશું.
અને છેદમાં જે ચાર છે તેની જગ્યાએ એ લખી શકું, એટલે કે માઇનસ બીના છેદમાં એ, માઇનસ બીના છેદમાં એટલે એક્સનો સહગુણક છેદમાં એક્સ વર્ગનો સહગુણક, પરંતુ આ એસના ચલમાં છે એટલા માટે આપણે એ રીતના લખશું, માઇનસ એસનો સહગુણક છેદમાં એસ વર્ગનો સહગુણક. રેડી? તો અહીં સરવાળા માટેનું કામ પૂરું થાય છે. નેક્સ્ટ હવે ગુણાકાર માટેની વાત કરીએ. શૂન્યનો ગુણાકાર બરાબર, પેલો શૂન્ય તો વન બાય ટુ, બીજો શૂન્ય પણ વન બાય ટુ, બેનો આપણે ગુણાકાર કરીએ તો વન બાય ફોર આવશે. આપણે સી બાય એ મેળવવાનું છે, તો અહીંયા સી બરાબર વન છે અને એ બરાબર ચાર છે, તો ડાયરેક્ટલી આપણે કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર અહીંયા લખી શકશું સી બાય એ, જ્યાં સી એટલે અચળ પદ અને એ એટલે એસ વર્ગનો સહગુણક. રેડી? તો અહીં દાખલા નંબર બે પણ કમ્પ્લીટ થાય છે, મતલબ કે ફોર એસ સ્ક્વેર માઇનસ ફોર એસ પ્લસ વન, એટલે કે અહીંયા જે ચલ હતો તે એસના ટર્મમાં હતો, એટલે આપણે જે છેલ્લે સહગુણકમાં લખેલું છે તે એસના ટર્મમાં લખવાનું છે. જ્યારે એક્સ હોય તો એક્સ લખવાનું છે, ક્યારેક ટી પણ આવશે તો ટીના ટર્મમાં લખવાનું, ક્યારેક યુ આવે તો યુના ટર્મમાં લખવાનું. રેડી? તો જે ચલ હોય તે પ્રમાણે તમારે સૂત્ર બનાવી લેવાના છે. હવે હું તમને બે દાખલા આને રિલેટેડ હોમવર્કમાં આપું છું, તે તમારે જાતે ગણવાના રહેશે. હું હમણાં બોર્ડ ઉપર રકમ લખું છું, તે તમારે જાતે ગણવાના રહેશે. હવે બે દાખલા તમને બોર્ડ ઉપર રકમ જોવા મળશે કે જે તમારા હોમવર્કમાં ગણવાના છે. આ જે મેં બે દાખલા ગણાવેલા તે જ રીતના ગણવાના રહેશે. બંનેમાં ચલ મેં એક્સ આપેલો છે એટલે એક્સના ચલમાં છે. આ જે દાખલો છે ત્રીજો, તે આ ક્વેશ્ચન વનનો ત્રીજો દાખલો છે, છ સિક્સ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી માઇનસ સેવન એક્સ. તો સૌથી પહેલાં તમારે બહુપદીને ગોઠવી લેવાની રહેશે, સિક્સ એક્સ સ્ક્વેર પહેલાં લખવાની રહેશે, પછી એક્સ વાળું પદ આવે એટલે માઇનસ સેવન એક્સ અને માઇનસ થ્રી. રેડી? આ રીતના બહુપદી રહેશે અને પછી તમારે આગળની જે પ્રક્રિયા છે એ આ પ્રમાણે રહેશે. રેડી? નેક્સ્ટ ઉદાહરણ બે છે, ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ બે તમને જોવા મળશે, પરંતુ એમાં દાખલાની ગણતરી પણ હશે. પરંતુ મિત્રો, એવી હું આશા રાખું છું કે તમે તમારી જાતે ગણશો. ટેક્સ્ટ બુકમાં ખાલી રકમ જશો અને પછી તમે તમારી જાતે ગણશો એવી હું પૂરેપૂરી આશા રાખું છું. કારણ કે જે દાખલા નંબર એક અને દાખલા નંબર બે મેં ગણાવેલા તેના ઉપરથી હું એવી આશા રાખું છું કે તમને પૂરેપૂરો આ દાખલાની રીત સમજાઈ ગઈ હશે, તો તમે જાતે ગણશો. રેડી? તો આ રકમ એવી છે, એક્સ વર્ગ પ્લસ સેવન એક્સ પ્લસ દસ. તો અહીંયા તમારે જે પહેલો દાખલો મેં ગણ્યો એ જ રીતના સિમ્પલ અવયવ પડવાના છે ડાયરેક્ટલી. આમાં જે પહેલા ત્રીજા દાખલાની અંદર અવયવ હતા તે આ રીતના પડવાના રહેશે, આ બેનો ગુણાકાર કરીને એ પ્રમાણે તમારે શૂન્ય ગોતી લેવાના છે. રેડી? તો આ બે દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે, આરામથી તમે ગણી શકશો. આ બે દાખલા તમારે વ્યવસ્થિત રીતે સમજી લેવાના, પછી તમારે ગણવાના, જેથી કરીને તમે આરામથી ગણી શકો. રેડી? છતાં પણ કાંઈ પણ ડાઉટ્સ લાગે તમને તો તમારે પાછું એકવાર રિપીટ કરીને જોઈ લેવું, જેથી કરીને તમે પ્યોરલી વ્યવસ્થિત રીતે સમજી શકો. રેડી? અને જાતે ગણી શકો. તો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરશું. નેક્સ્ટ વિડીયોમાં પાછા જ્યારે ભેગા થશું ત્યારે દાખલા નંબર જે ચાર છે, ક્વેશ્ચન વનનો દાખલા નંબર ચાર, ત્યાંથી શરૂઆત કરશું. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો મિત્રો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો, અને જો ચેનલ પર પહેલી વાર આવતા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી કરીને આવા પ્રકારના ઇઝી ટોપિક અને ઇઝીલી તમે સમજી શકો તેવા પ્રકારના કન્સેપ્ટથી હું તમને નવા વિડીયો આપી શકું. રેડી? થેન્ક યુ. જય હિન્દ.